नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. પેટલાદના જોગણ પાસે વહેલી સવારે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટર ચાલક સહિત બસના 5 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા અને તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પેટલાદથી ખંભાત જવાના રસ્તા ઉપર જોગણ નહેર પાસે આજે વહેલી સવારે એક લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે બસ અથડાતા ટ્રેક્ટર ટ્રોલીથી છૂટી પડી જઈને રોડની સાઈડમાં ગટરમાં ઊંધું થઈ ગયું હતું. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સહિત બસમાં મુસાફરી કરી રહેલા 5 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને 108 મારફતે પેટલાદની એસએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મજથી પેટલાદ રોડ ઉપર વહેલી સવારમાં ગેરકાયદેસર રીતે કાપેલા લાકડાને પેટલાદની 100 મિલમાં વેચાણ માટેની પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે, જેના કારણે આ રોડ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. જોકે આ બાબતે વન વિભાગના અધિકારીઓ અને પોલીસની મિલીભગતથી આ ગેરકાયદેસરના લાકડાનો વેપાર ચાલી રહ્યો છે તેવા આક્ષેપ ઉઠતા રહે છે. અહીં વારંવાર અકસ્માતના બનાવો પણ બનતા જ રહે છે. ત્યારે અકસ્માતમાં નિર્દોષ લોકોના જાન ન જાય તે માટે વન વિભાગ અને પોલીસ રોકડી કરવાને બદલે કડક બને તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.